श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, हूँ छु अमित। स्वागत छे तमारू आपणी YouTube चैनल भगवत स्मरण मां। आजे आ वीडियो नी अंदर आपणे सांभळीशुं केवड़ात्रीज नी व्रत विधि अने केवड़ात्रीज नी व्रत कथा। केवड़ात्रीज नुं व्रत भादरवा सुद त्रीज ना दिवसे कराय छे। व्रत करनार नारीए सवारे स्नान आदि विधि परवारी शुद्ध वस्त्रो पहेरीने शिवालयमां जवुं, भगवान शंकरनी शुं शुं प्रचार पूजा करी केवड़ो चढ़ावो। केवड़ो भगवान ने चढ़तो नथी, केवड़ाना पुष्प ने भगवान शंकर नो श्राप छे, पण फक्त आ दिवसे ज भगवान ने केवड़ो चढ़े छे। आखो दिवस नकोड़ो उपवास करवो, मात्रे केवड़ो सूंघी ने दिवस व्यतीत करवो। भगवान शंकर नो ओम नमः शिवाय मंत्र नो जाप करता रहेवू। आ व्रत थी भगवान भोलानाथ मनवांचित फल आपे छे अने अखंड सौभाग्य पण आपे छे। कुंवारी कन्याओ पण सारो भरथार मेळवा माटे आ व्रत करी शके छे। सौभाग्यनी इच्छा करनार नारीओ जीवनभर आ व्रत करवो। आ दिवसे ब्राह्मणोने दान आपवो, माता पार्वतीने सौभाग्यनो शणगार चढ़ावो अथवा ब्राह्मणनी स्त्रीने आपवो। आ वर्षे केवड़ा ત્રીજની તિથિ 9 સપ્ટેમ્બર સવારે 2:33 મિનિટથી શરૂ થઈ 10 સપ્ટેમ્બર સવારે 12:18 મિનિટની છે। પૂંજાનો શુભ સમય સવારે 6:03 મિનિટથી 8:33 મિનિટનો છે અને પ્રદોષ કાળ એટલે કે શયન સમયે પૂજા કરવાનો સમય 6:33 થી લઈને 8:51 મિનિટનો છે। આપણે કેવડા ત્રીજની વ્રત કથા સાંભળીએ તે પહેલા ભગવાન શંકરનું ધ્યાન ધરી લઈએ। ઓમ નમઃ શિવાય। જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો આવનારી નવી વિડીયો માટે। વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો। કેવડા ત્રીજની વ્રત કથા। એકવાર કૈલાસના ઉચ્ચ શિખર પર બિરાજેલા શિવ પાર્વતી વાદ વિનોદ કરી રહ્યા હતા। વાત વાતમાં પાર્વતીએ શિવજીને પૂછ્યું, હે નાથ, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા બાદ જ્યારે મેં ફરીવાર અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકનાથ, તમને પામવા માટે મેં કયું વ્રત કરેલું એની તમને જાણ છે? પાર્વતીજીની આ વાત સાંભળી પ્રથમ તો ભોળાનાથ હસ્યા અને પછી બોલ્યા, હે દેવી, બીજો અવતાર ધારણ કર્યા પછી તમે જન્મથી જ મારું રટણ કરતા હતા। તમારા પિતાજી હિમાલય અને માતા મૈના દેવી ન હોવા છતાં તમે મને પરણવાની હટ લઈને બેઠા હતા। મને પરણવા માટે તમે ઘણું કઠોર તપ કર્યું હતું। ઘણા વર્ષો સુધી તમે અન્ન જળનો ત્યાગ કર્યો। 12 વર્ષ સુધી તમે ઊંધા મસ્તકે લટકતા રહ્યા। મુશળધાર વરસાદમાં તમે ઉગાડા આકાશ નીચે ઘણો સમય રહ્યા। ઘણો વખત તો માત્ર પાંદડા ખાઈને જ તમે દિવસ વિતાવ્યા। ધૂમધકતો ઉનાળો તાપ અને શિયાળાની કડકડતી ઠંડી તમે સહન કરી હતી। પાર્વતીજી બોલ્યા, નાથ, આ બધી વાત સાચી છે। ભગવાન શંકર બોલ્યા, એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા હતા, તેવામાં ત્યાં દેવર્ષિ નારદ આવી ચડ્યા। પિતા હિમાલયની ચિંતા જાણી દેવર્ષિ નારદે તમારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાની સલાહ આપી, ત્યારે તમે નારદ ઉપર અતિ રોષે ભરાયા હતા। તમારા પિતા તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે તમે મનોમન ઘણા મૂંઝાયા અને મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે જઈને ખૂબ જ રડવા લાગ્યા। પછી રડતા રડતા કહેવા લાગ્યા, હે સખી, તું તો જાણે છે ને કે હું તો ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી ચૂકી છું। મારા મા બાપ આ માટે મેં ખૂબ જ સમજાવ્યા પણ તેઓ માનતા નથી અને તેઓ મારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાનું કહે છે। જો આમ થશે તો હું મારો દેહ ત્યાગ કરી દઈશ। તમારી સખીએ કહ્યું, બેન, આપણાથી આવું ન થાય। પાર્વતીજી બોલ્યા, તો પછી હું શું કરું? ચાલ આપણે બંને અહીંયાથી છાનામાના નાસી જઈએ। બંને સખીઓએ યોજના ઘડી કાઢીને ઘરેથી છાનામાના ચાલી નીકળ્યા। તમે ચાલતા ચાલતા એક જંગલમાં આવી પહોંચ્યા। ત્યાં એક સુંદર ઝરણું જોયું। બંને સખીઓએ તરસ લાગી હોવાથી તમે તે ઝરણામાંથી પાણી પીધું, પછી આગળ વધ્યા। આગળ જતા એક ગુફા આવી, તમે આ ગુફામાં જઈને રેતીનું શિવલિંગ બનાવ્યું, શંકર ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી, જંગલમાંથી જાત જાતના વનસ્પતિઓ
ફૂલો, બીલીપત્ર તથા કેવડો લાવીને શિવલિંગ ઉપર ચડાવ્યો. તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું. હું તમારા વ્રતથી પ્રસન્ન થયો અને તમને વરદાન માંગવા કહ્યું. ત્યારે તમે બોલ્યા, હે દેવાદિદેવ, હે નીલકંઠ, હે મહાદેવ, જો મેં ખરા અંતરથી તમારી આરાધના કરી હોય, રોમ રોમથી રટણ કર્યું હોય, તો તમે જ મારા પતિ બનો. મેં તમારી વાત સ્વીકારી લઈ તમારી સાથે લગ્ન કર્યા. બીજે દિવસે નદીમાં નાહી ધોઈ તમે તમારી સખી સાથે પારણું કર્યું. થાક અને જાગરણથી તમને બંનેને ખૂબ જ ઊંઘાવતી હતી. આથી તમે બંને એક ઝાડ નીચે ઘસઘસાટ ઊંઘી ગયા. બીજી બાજુ તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા. તેઓ શોધતા શોધતા આ જંગલમાં આવી ચડ્યા. તમને બંનેઓને ઝાડ નીચે ઊંઘતા જોઈ તેઓ ખૂબ જ રાજી રાજી થઈ ગયા. પિતાજીએ ધીમે રહીને તમને જગાડ્યા અને વાલપૂર્વક તમને પૂછવા લાગ્યા, દીકરી, આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું? ઘરેથી તમારા બંનેની માતા કેટલો વિલાપ કરે છે. ત્યારે પાર્વતીજી બોલ્યા, પિતાજી, આ ગુફાની અંદર ગઈકાલે મારા શંકર ભગવાન સાથે લગ્ન થઈ ચૂક્યા છે. જો તેમની સાથેનું લગ્ન તમે માન્ય નહીં રાખો તો હું મારા પ્રાણ તજી દઈશ. તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી. પછી તેઓ બંને સખીઓને ઘરે લઈ આવ્યા. પછી તમારા લગ્ન મારી સાથે કરાવ્યા. હે દેવી, મને બિલ્વ પત્ર જ પસંદ છે. જગત આખું બિલ્વ પત્રથી મારી પૂજા કરે છે. મને કેવડો ચડતો નથી, છતાં આપે હરખમાં આવી મને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે મેં તેનો સ્વીકાર કર્યો અને તે પણ મારો પ્રિય બની ગયો. જે કોઈ ભાદરવા માસની અજવાળી ત્રીજે ભૂખ્યા પેટે પ્રસન્ન ચિતે કેવડાથી મારી પૂજા કરે છે તેના સર્વ મનોરથ હું પૂરા કરું છું અને આ વ્રતને કેવડા ત્રીજ અથવા હરિતા લિકા વ્રત પણ કહે છે. આ વ્રત કરનારની સર્વ મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. હે ભોળાનાથ, તમારું કેવડા ત્રીજનું વ્રત કરનાર પાર્વતીજીને તમે જેવા ફળ્યા તેવું આ વ્રત કરનારા સર્વ ભક્તજનોને ફળજો. મિત્રો, કેવડા ત્રીજની વ્રતકથા સાંભળીને તમને ખબર પડી ગઈ હશે કે ફક્ત આ એક જ દિવસે ભગવાન શંકરને કેવડો ચડે છે. પરંતુ તમે જાણો છો કે કેમ ભગવાન શંકરને કેવડો ચડતો નથી? તેની મેં શિવ પુરાણની એક કથાની વિડીયો બનાવેલી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા આ વિડીયોના અંતમાં તમને મળી જશે. હું આશા રાખું છું કે આ કેવડા ત્રીજની વ્રતવિધિ અને વ્રતકથા સાંભળીને તમને ઘણો આનંદ થયો હશે. મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે.